जरूर पड़े तो एनओसी पर करशे कड़क कार्यवाही। रक्षामंत्री राजनाथ सिंह कड़क संदेश, सेना ने देशवासी मस्तक नहीं झुकवा दिए। दिल्ली में खेडूत हड़ताल में 35मो दिवस, बपोरे खेडूत संगठनों सरकार वच्चे बैठक, कृषि कायदो रद्द करने खेडूतों की प्रबल मांग। दूधसागर डेरी पगार बोनस कौभांड मामलों, विपुल चौधरी सामे आक्षेप, बोनस ना नामे 14 करोड़ की रकम चाऊ करने आरोप। भरूचना सांसद मनसुख वसावा ने मनावना प्रयास, प्रदेश महामंत्री भरतसिंह परमारे करी मुलाकात, वसावा सीएम समक्ष करशे रजूआत। देश में नवा 20,000 केस सामे, 26,000 दर्दी रिकवर, देश में हाल 2.60 लाख एक्टिव केस, तो कुल केस नो आंक 1.2 करोड़ पर। राज्य में 2.7 डिग्री साथ नलिया सौथी ठंडू गर, अमदावाद में 10.2, राजकोट में 8.3 डिग्री लघुत्तम तापमान, आगामी दिवसों में वधी शके छे काटेल ठंडी। नमस्कार, आपनी साथे हूँ छु बिनल। हवे जोईए समाचार विगतवार। तो जी रीते मनसुख वसावा लीसाया छे पार्टी छे, तेमने मनावाना तमाम प्रयत्नों हाथ धरवामां आव्या छे। भरूचना सांसद मनसुख वसावा के जेओने मनावाना प्रयत्नों हाथ धरी देवाया छे, भरतसिंह परमार पहोंची चुक्या छे मनसुख वसावाना निवासस्थाने, त्यारे प्रदेश महामंत्री भरतसिंह परमारे करी हती खास मुलाकात। जिला प्रभारी सतीश पटेल पण हाजर रह्या हता, त्यारे जे रीते गईकाले तेमणे राजीनामुं आप्युं छे जेथी खळभळाट मच्यो छे भाजपमां, त्यारे जिला भाजप अध्यक्ष घनश्याम पटेल पण त्यां तेमणे मळवा माटे तेमणा निवासस्थाने पहोंच्या हता। गईकाले मनसुख वसावा द्वारा राजीनामुं आपवामां आव्युं हतुं, त्यारे प्रदेश महामंत्री भरतसिंह परमार द्वारा निवेदन आपवामां आव्युं छे। ભાજપમાં અમે સાથે કામ કર્યું છે તેવું તેમણે કહ્યું છે, અમે પહેલેથી ભાજપમાં સાથે કામ કર્યું છે, અમને એમની પ્રકૃતિને ઓળખું છું તેવું પણ ભરતસિંહ દ્વારા કહેવાયું છે। નક્ષીલ પ્રામાણિકપણે તે કામ કરતા આવ્યા છે, હંમેશા પાર્ટીમાં કાર્યકર્તા માટે ઉદાહરણ રૂપ કામગીરી તેમણે હંમેશાથી કરી છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારે આ મુદ્દે નિવેદન આપ્યું છે, ત્યારે તેમણે કહ્યું છે કે અમે ભાજપમાં વર્ષોથી સાથે કામ કર્યું છે, તેમના સ્વભાવને હું ઓળખું છું તેવું પણ ભરતસિંહ દ્વારા કહેવામાં આવ્યું। તેઓને મનાવવા માટે હાલ તેમના નિવાસસ્થાને તે પહોંચી ચૂક્યા છે, ત્યારે નક્ષિક પ્રામાણિકપણે તેમણે હંમેશા કામ કર્યું છે પાર્ટીમાં તેવું પણ તેમણે કહ્યું હતું। ભરૂચના સાંસદ મનસુખ વસાવા કે જેઓ અનેકવાર વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે, ગઈકાલે તેમણે રાજીનામું આપતા ભાજપમાં પણ ખળભળાટ હતો અને ગુજરાતના રાજકારણમાં પણ ખળભળાટ જોવા મળ્યો હતો। મનસુખભાઈ, અમારા આજનો સંબંધ નથી, ભારતીય જનતા પાર્ટીમાં સાથે કામ શરૂ કર્યું છું, એમની પ્રકૃતિને પણ ઓળખું છું, નક્ષિક પ્રમાણિકપણે કામ કરે છે આ વિસ્તારમાં, અને એક કાર્યકર્તા માટે ઉદાહરણરૂપ કામગીરી છે, ચર્ચા થઈ છે, મારી તો શુભેચ્છા જ મુલાકાત હતી, અને પાર્ટી માટે પણ કોઈ ફરિયાદ નથી, સરકાર માટે પણ નથી, જે કંઈ નાના મોટા પ્રશ્ન હશે તે ચર્ચા કરી છે અને સોલ્યુશન આવશે, ને મનસુખભાઈ ને અમે બધા સાથે કામ કર્યું છે તો પાર્ટી અમારા બધા માટે પ્રાયોરિટી છે। તો જે રીતે તેમણે જણાવ્યું કે અમે સાથે કામ કર્યું છે ભાજપમાં, ત્યારે તેમના સ્વભાવને હું સારી રીતે ઓળખું છું, તેમની જે વાતચીત છે તે અમે કરી છે અને તેમને ચોક્કસથી મનાવી લેવામાં આવશે, અમે ભાજપના કાર્યકર્તા છીએ પહેલા। જે રીતે મનસુખ વસાવા છે કે જેઓએ ગઈકાલે રાજીનામું આપી દીધું છે જેને કારણે ગુજરાતમાં ખળભળાટ મચ્યો છે, ત્યારે હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। સાંસદ મનસુખ વસાવા ગાંધીનગર જવા માટે રવાના થઈ ચૂક્યા છે, આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે તેઓ ખાસ મુલાકાત કરવાના છે, સાથે જ સીએમ સાથે મુલાકાત પહેલા ગણપત વસાવા સાથે ચર્ચા થશે, ગણપત વસાવા સાથે તેઓ મુલાકાત કરશે, ત્યારબાદ તેઓ મુખ્યમંત્રી સાથે
વાતચીત કરવાના છે। મનસુખ વસાવા ગઈકાલે જેમણે રાજીનામું આપ્યું હતું જેને કારણે ભાજપ સહિત ગુજરાતના રાજકારણમાં ખળભળાટ થયો, ત્યારે આજે મનસુખભાઈ વસાવા ગાંધીનગર જવા રવાના થઈ ચૂક્યા છે। મુખ્યમંત્રી સાથે તેઓ આજે મુલાકાત કરી પોતાની વાત રજૂ કરવાના છે। અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા દિનેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી દિનેશ, જે રીતે માહિતી મળી રહી છે કે હાલ મનસુખ વસાવાજી ગાંધીનગર જવા માટે રવાના થઈ ચૂક્યા છે, ત્યારે શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે હાલ? જી ચોક્કસ, વાત કરીએ તો મનસુખભાઈના નિવાસસ્થાને વહેલી સવારથી જ અનેક પ્રદેશના પ્રભારીઓએ પણ તેઓને મનાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ હમણાં હાલમાં ગાંધીનગર તેઓ રવાના થયા છે તેવા અહેવાલો મળી રહ્યા છે। અને ગાંધીનગરમાં સૌ પ્રથમ ગણપતસિંહ વસાવાને મળશે અને ગણપત વસાવા બાદ મુખ્યમંત્રીને મુલાકાત લઈ અને તેઓ જે રાજીનામું કેમ આપી રહ્યા છે તે અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવશે। અને તેઓ એવા પણ આક્ષેપ કર્યા છે કે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને ત્યારબાદ હું સાંસદમાંથી પણ રાજીનામું આપી દઈશ, પરંતુ એમની તબિયત નાદુરસ્ત તબિયત હોવાના કારણે તેઓ રાજીનામું આપી રહ્યા છે તેવી વાત સામે આવી છે। પરંતુ સવાલ એ પણ છે કે 27 લોકો બીજા જે હોદ્દેદારો છે તેમણે પણ ગઈકાલે રાજીનામા દળતો એક પત્ર સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે। એક તબક્કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપમાં ભૂકંપ સર્જાય હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। જી જી દિનેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે રીતે હાલ મનસુખ વસાવાજી ગાંધીનગર જવા માટે રવાના થઈ ચૂક્યા છે, ત્યારે ખાસ તેઓ આજે મુખ્યમંત્રી સાથે બેઠક કરવાના છે। આ બેઠકમાં તેઓ મુલાકાતમાં ચર્ચા વિચારણા કરી શકે, પરંતુ તે પહેલા તેઓ ગણપત વસાવા સાથે ચર્ચા કરવાના છે, ત્યારબાદ તેઓ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવાના છે। ત્યારે હવે કારણ બહાર આવી શકે છે કે સાચું કારણ બહાર આવી શકે છે કે તેઓ રાજીનામું કેમ આપી રહ્યા છે। આગળ વાત કરીએ તો ગાંધીનગર ખાતે આજે કેબિનેટ બેઠક મળવાની છે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે, ત્યારે બેઠકમાં અગત્યના મુદ્દાઓ વિશે ચર્ચા થશે। ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળવાની છે આજે, જેમાં સ્વર્ણિમ સંકુલમાં સીએમની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે। આ સાથે જ કોરોનાની હાલની સ્થિતિ અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે, તેમજ ઉત્તરાયણ પર્વ અંગે પણ કોઈ ખાસ નિર્ણય આવી શકે છે આ બેઠક બાદ, તેમજ પતંગોત્સવ આયોજનથી લઈ બેઠકોમાં અનેક મુદ્દા પર ચર્ચા થશે બેઠકની અંદર। ત્યારે 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને સુરક્ષા વ્યવસ્થા કેવી છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે, નીતિ વિષયક વહીવટી બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવશે। તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। મહેસાણામાં દૂધસાગર ડેરીના કૌભાંડને મામલે અગત્યની માહિતી હાલ મળી રહી છે। દૂધસાગર ડેરીમાં જે કૌભાંડ આચરવામાં આવ્યું છે જેમાં અન્ય 30 અધિકારીઓની પણ સંડોવણી બહાર આવી છે, સીઆઈડીની તપાસમાં આ ચોંકાવનારા ખુલાસા થયા છે। વિપુલ ચૌધરી સામે રૂપિયા ચાઉ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, સાથે જ 14 કરોડની રકમ ચાઉ કરવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ કેસમાં બેચરભાઈ નામના વ્યક્તિની પણ ભૂમિકા સામે આવી રહી છે। હાલ જે તપાસ ચાલી રહી છે તેમાં મહેસાણા દૂધસાગર ડેરીમાં કૌભાંડનો મામલો કે જેમાં અગત્યની માહિતી મળી રહી છે, સીઆઈડીની તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ હાલ થઈ રહ્યા છે। વિપુલ ચૌધરી સામે રૂપિયા ચાઉ કરવાનો આરોપ આવી રહ્યો છે સામે। અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા પાયલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી પાયલ, જે રીતે તપાસ તેજ બની રહી છે, અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે હાલ શું વધુ માહિતી મળી રહી છે? જી ચોક્કસ, મહેસાણા દૂધસાગર ડેરીમાં જે પગાર બોનસ કૌભાંડનો જે મામલો છે તેની ચોંકાવનારી ખુલાસા સામે થયા છે। વિપુલ ચૌધરી સામે જે બોનસના 14 કરોડની જે રકમ ચાવ કરવાનો જે મામલો છે તેમાં અત્યારે હાલમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। નિવૃત્ત જે કહી શકાય કે આ કેસમાં ષડયંત્રમાં બેચરભાઈ નામના જે વ્યક્તિ છે તેમની મહત્વપૂર્ણ ભૂમિકા સામે આવી છે। જે બેચરભાઈ છે તે એક નિવૃત્ત શિક્ષક છે, એવા 8 ઓગસ્ટ 2019 રોજ તેમની મળેલી બેઠકમાં બોનસની રકમ વિપુલ ચૌધરીને પરત આપવાની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારબાદ આ જે નાણાં જે છે તે ઉઘરાવવાની જવાબદારી ડેરીના જે કહી શકાય કે તત્કાલીન એમડી જે છે તેમને આપવામાં, તમામ રકમ જે છે તેમને આપવામાં આવી હતી। ખાસ કરીને જોઈએ તો અજય ત્રિવેદી જે છે તે નાણાં ઉઘરાવતા હતા અને એમડી નિશિત બક્ષી સુધી તેઓ પહોંચાડતા હતા। સીઆઈડી ક્રાઇમની ટીમની તપાસમાં આ મહત્વના ખુલાસા થયા છે। હાલમાં વિપુલ ચૌધરી સાથે 30 અધિકારીઓની જે કહી શકાય તપાસની સંડોવણી પણ બહાર આવી છે।
જી પાયલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો જે રીતે માહિતી મળી રહી છે કે સીબીઆઈ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. 14 કરોડ રૂપિયાની રકમ ચાઉ કર્યાના સમાચાર હાલ મળી રહ્યા છે, જેમાં બેચરભાઈ નામના વ્યક્તિની પણ મહત્વની ભૂમિકા સામે આવી રહી છે. આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં એઇમ્સનું આવતીકાલે ખાતમુહૂર્ત કરવામાં આવશે. પીએમના હસ્તે ઈ ખાતમુહૂર્તનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. રાજકોટમાં 31 ડિસેમ્બરે એઇમ્સનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરાશે. આજે એરપોર્ટથી એઇમ્સ સુધી ખાસ રિહર્સલ તે માટે યોજવામાં આવી રહ્યું છે. પોલીસ અને સીએમના સિક્યુરિટી સ્ટાફ સહિતના અધિકારીઓ આમાં જોડાશે, ત્યારે એરપોર્ટથી ખંઢેરી સુધી એઇમ્સના પ્રચારના બેનરો પણ લગાવી દેવામાં આવ્યા છે. પીએમ મોદી અને સીએમ રૂપાણીની તસવીરો સાથેના બેનર લગાવાયા છે. જે રીતે રાજકોટમાં એઇમ્સ બની રહી છે, ત્યારે પીએમ મોદી 31 ડિસેમ્બરે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવાના છે એઇમ્સનું. આજે એરપોર્ટથી લઈ ખાસ રિહર્સલ કરવામાં આવશે. એરપોર્ટથી એઇમ્સ સુધી પોલીસ અને સીએમના સિક્યુરિટી સ્ટાફ સહિતના અધિકારીઓ આમાં જોડાશે. તો રાજકોટથી અનેક મહત્વના સમાચાર હાલ મળી રહ્યા છે. રાજકોટમાં જે કાયદાઓ હોય છે તેના ઉલ્લંઘન થતા હોય છે, જેને લઈને હાલ મહત્વની માહિતી મળી રહી છે. લેન્ડ ગ્રેબિંગ કાયદાનો અમલ, જે તેના મુદ્દા પર બેઠક મળી છે. કલેક્ટરના અધ્યક્ષસ્થાને આ બેઠક કલેક્ટર કચેરીએ યોજાઈ છે, ત્યારે બપોરે 1 કલાકે કલેક્ટર કચેરીએ આ ખાસ બેઠક યોજવામાં આવશે. 18 અધિકારીઓની આજે આ બેઠક મળવાની છે. પ્રથમ બેઠક મળશે ત્યારે કલેક્ટરના અધ્યક્ષસ્થાને આ બેઠક મળવાની છે, કલેક્ટર કચેરી ખાતે. તો જે રીતેની માહિતી મળી રહી છે તે અનુસાર રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગ કાયદો જે છે તેના અમલ મુદ્દે બેઠક કરવામાં આવી રહી છે. કલેક્ટરના જે કહેવાય કલેક્ટર કચેરીની જગ્યા પર કલેક્ટરની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે. બપોરે 1 કલાકે આ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 18 જેટલા અધિકારીઓ આ બેઠકમાં હાજરી આપશે, ત્યારે જે કાયદો છે તે મુદ્દાને લઈને આ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવશે. રાજકોટમાં જે અમલ થાય તેની માટે ખાસ ધ્યાન આપવામાં આવશે. લેન્ડ ગ્રેબિંગ કાયદાનો અમલ મુદ્દે આ બેઠકમાં ચર્ચા થવાની છે. તો આ તરફ રાજકોટના જેતપુરમાં 4 થી 5 ઝૂંપડા બળીને ખાક થયાના સમાચાર મળી રહ્યા છે. હાલ મળતી માહિતી અનુસાર રાજકોટના જેતપુરમાં 4 થી 5 જેટલા ઝૂંપડા આગમાં ખાક થયા છે. ભાદર નદીના રેલવે પુલ નજીક ઝૂંપડાઓમાં આગ લાગી હતી. તો ઝૂંપડામાં આગ લાગતા જ ઝૂંપડા બળીને ખાક થયા છે. આગ ઝડપી પ્રસરી હતી. ઝૂંપડામાં આગ લાગવાનું કારણ જોકે હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમો તુરંત આગ પર કાબુ મેળવવા પહોંચી ગઈ હતી, પરંતુ 5 થી 6 જેટલા ઝૂંપડા બળીને ખાક થઈ ચૂક્યા છે. ઝૂંપડામાં આગ લાગતાની સાથે જ આગ ઝડપથી પ્રસરી હતી, ત્યારે હાલ 5 થી 6 જેટલા ઝૂંપડા જે કહેવાય તે બળીને ખાક થઈ ગયા છે. ઝૂંપડામાં આગ લાગવાનું કારણ તો જાણી શકાયું નથી, પરંતુ ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરી દેવામાં આવ્યા છે. ગરીબ લોકોના ઝૂંપડા હોય છે તે બળીને ખાક થયા છે. હવે તેઓ બેઘર થઈ ચૂક્યા છે, રસ્તે રઝળતા થઈ ચૂક્યા છે. ત્યારે ભાદર નદીના રેલવે પુલ નજીકની આ ઘટના છે કે જ્યાં લાઇન્સર જે ઝૂંપડા બાંધવામાં આવ્યા હતા તે 5 જેટલા ઝૂંપડા બળીને ખાક થઈ ચૂક્યા છે. આ ઝૂંપડાઓમાં આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ આની આગ લાગવાની ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડ તુરંત ઘટના સ્થળે આવી હતી અને આગને બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી, પરંતુ હાલ આ ઝૂંપડાઓ બળીને ખાક થઈ ચૂક્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે એક સાથે જે 4 થી 5 ઝૂંપડા બાંધેલા હતા એમાં આગ લાગી અને આગમાં આ ઝૂંપડાઓ બળીને ખાક થઈ ચૂક્યા છે. હવે વાત કરીએ ઠંડીની. તો
तो आगामी समय में राज्य में आज रीते ठंडी नो जोर जोवा मळी शके छे। जे रीते राज्य में कातिल ठंडी पड़ी रही छे ते हजु पण यथावत रहेवानी शक्यता छे। छेल्ला चार दिवस थी ठंडी नो पारो जोवा मळी रह्यो छे। सौराष्ट्र कच्छ में तीव्र कोल्ड वेव नी असर जोवा मळी रही छे। पोरबंदर कच्छ में पण कोल्ड वेव नी जोवा मळी रही छे। कातिल ठंडी पड़वानी हवामान विभाग द्वारा आगाही करी देवामां आवी छे। 31 डिसेम्बर बाद जो सामान्य ठंडी में सामान्य घटाड़ो नोंधाय तेवी शक्यता छे, परंतु हाल तो राज्य में कातिल ठंडी नुं मोजुं फरी वळ्युं छे। सौराष्ट्र कच्छ में पण तीव्र कोल्ड वेव जोवा मळी रह्यो छे। लोको तापड़ाना सहारा लई रह्या छे, त्यारे पोरबंदर कच्छ में पण कोल्ड वेवनी शक्यताओ व्यक्त करवामां आवी रही छे। त्यारे कातिल ठंडीनो अनुभव हाल लोको करी रह्या छे। जो कि ठंडी थी बचवा अनेक नुस्खाओ करवामां आवता होय छे, परंतु आ वर्षे ठंडी वधु जोवा मळी रही छे। राज्यमां कातिल ठंडी जोवा मळी रही छे, जेमां कच्छमां पण ठंडीनो पारो जोवा मळी रह्यो छे। सौराष्ट्र कच्छमां कोल्ड वेवनी असर जोवा मळी रही छे। उल्लेखनीय छे कि जम्मू काश्मीरमां जे हिमवर्षा थई तेने कारणे समग्र उत्तर भारतमां ठंडा पवनो शुरू थई चूक्या छे अने हाल तापमाननो पारो नीचे गगड़ी रह्यो छे। નલિયામાં 2 પોઈન્ટની આસપાસ તાપમાન નોંધાયું હતું, 2.7ની આસપાસ, જેના કારણે હજુ ઠંડી વધે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જો કે આગામી 31 ડિસેમ્બર બાદ ઠંડીમાં થોડા પ્રમાણમાં ઘટાડો આવી શકે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે, પરંતુ હાલ તો ઠંડી ચાલુ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। જો કે લોકો ઠંડીથી બચવા અનેક અનેક નુસખા અપનાવી રહ્યા છે। હાલ રાજકોટથી સીધા મયુર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી મયુર, જે રીતે રાજકોટમાં પણ ઠંડીનો પારો જોવા મળી રહ્યો છે, 8 ડિગ્રીની આસપાસ તાપમાન છે, શું કહેવું છે લોકોનું ને હાલનો માહોલ ત્યાં કેવો જોવા મળી રહ્યો છે? બિલકુલ, હું તમને સીધો માહોલ જ બિનલ બતાવવા માંગી। સામાન્ય રૂપથી રાજકોટની અંદર મોર્નિંગ વોક માટે વહેલી સવારના 6:30-7 વાગ્યાથી લોકો આવતા હોય છે, પરંતુ અત્યારના જે પ્રકારે ઠંડી પડી રહી છે, એકલ દોકલ લોકો છે તે અહીંથી નીકળી રહ્યા છે, વોક કરી રહ્યા છે, સાયકલિંગ કરી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે બગીચાઓ છે તેની અંદર પણ પાકી હાજરી જોવા મળી રહી છે। જેટલા લોકોની સાથે મેં વાતચીત કરી છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે લોકોએ ઠંડીથી ગભરાવાની જરૂર નથી। જે લોકો વોક કરવા માટે આવે છે તેઓ બીજા લોકો પ્રોત્સાહિત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે રાત્રિના કર્ફ્યુના કારણે રાત્રિ વોકિંગ નથી થઈ શકતું, એટલે વહેલી સવારના લોકો આવીને વોક કરી શકે છે, સાથે સાથે પોતાની તંદુરસ્તી પણ જાળવી શકે છે। બગીચાની અંદર વહેલી સવારના કુદરતી ઓક્સિજન મળતો હોય છે મોટા પ્રમાણની અંદર, એટલે તેનો લાભ પણ લઈ શકે છે। હાલ જે પ્રકારની પરિસ્થિતિઓ છે તેને જોતા રાજકોટની અંદર જે મોર્નિંગ વોક છે તેની અંદર પાકી હાજરી જોવા મળી રહી છે, પરંતુ જે લોકો પણ વોક માટે આવી રહ્યા છે તેઓ બીજા પ્રોત્સાહિત કરી રહ્યા છે અને ઠંડી છે, ઠંડી તેનું કામ કરશે, દર વર્ષે આવે છે, આ વખતે ઠંડી થોડી વધી છે, પરંતુ લોકો છે તેનો ઉત્સાહ ઘટ્યો નથી એ અહીંયા જોવા મળી રહ્યું છે। જી મયુર, સમગ્ર માહિતી આપવા બદલ અને જોડાવા બદલ આભાર। તો જે રીતે મયુરે રાજકોટના દ્રશ્યો બતાવ્યા કે લોકો વહેલી સવારે જ મોર્નિંગ વોક કરવા, સાયકલિંગ કરવા નીકળતા હોય છે, પરંતુ ઠંડીને કારણે હવે લોકો થોડા મોડા જતા હોય તેવું નજરે ચડી રહ્યું છે। તો જે રીતે રાજ્યભરમાં કાતિલ ઠંડી પડી રહી છે, રાજકોટમાં 8.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ગાંધીનગરમાં 7.5 તાપમાન નોંધાયું છે, નલિયાની વાત કરીએ તો નલિયામાં 2.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અમદાવાદમાં 10.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું છે, વડોદરામાં 10 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું, તો સુરતમાં 12.4 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો છે। જે રીતે રાજ્યભરમાં ઠંડી વધી રહી છે, રાજકોટ, ગાંધીનગર, વડોદરા, સુરત સહિત અમદાવાદમાં હાલ ઠંડી જોવા મળી રહી છે, ત્યારે નલિયામાં સૌથી નીચું તાપમાન, લઘુત્તમ તાપમાન નોંધાયું છે જે 2.7 ડિગ્રી છે। આ સાથે જ આગામી સમયમાં ઠંડી વધે તેવી શક્યતાઓ છે, જો કે હવામાન વિભાગ દ્વારા 31 ડિસેમ્બર બાદ ઠંડીમાં થોડો ઘટાડો થાય તેવું કહેવામાં આવ્યું છે।
हाल राज्यभरमां लोको ठंडीनो चमकारो अनुभवी रह्या छे। अलग अलग रीते तेओ अलग नुस्खाओथी ठंडी उड़ाडता होय छे। त्यारे वहेली सवारमां ज मॉर्निंग वॉक करवा जवुं, एक्सरसाइज करवी, योगा करवा, प्राणायाम करवा जेवी प्रवृत्तिओ करता होय छे। आ साथे ज कोरोनाने लईने जे इम्युनिटी वधारवा माटेना कावा पीता होय छे, अलग अलग फ्रूट ज्यूस, अलग अलग शाकभाजीना ज्यूस पण तेओ वहेली सवारे जई बाग बगीचामां जई पीता होय छे। तर हाल जे रीते ठंडीनी जो वात करवामां आवे तो ठंडी आगामी दिवसोमां वधे तेवी शक्यता छे, परंतु 31 डिसेम्बर एटले आवतीकाल पछी ठंडीमां थोड़ी राहत मळे तेवुं हवामान विभाग द्वारा कहेवामां आव्युं छे। जो कि हाल ठंडीथी लोको अनुभव करी रह्या छे, तापमाननो पारो नीचे गगड़ी रह्यो छे। आंके जो सूरतनी वात करीए तो सूरतमां पण वहेली सवारथी लोको बाग बगीचाओमां एक्सरसाइज करवा माटे पहोंची चूक्या छे। खास जे सीनियर सिटीजनो होय छे तेओ पण मोटी संख्यामां जोवा मळी रह्या छे। सीनियर सिटीजनो वहेली सवारे एक्सरसाइज करता नजरे चढ़ी रह्या छे। સુરતના તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે, તો તંદુરસ્તી મેળવવા માટે સુરતવાસીઓ બાગ બગીચાઓમાં કસરત કરતા જોવા મળતા હોય છે। સુરત શહેરનું તાપમાન છેલ્લા બે દિવસથી સતત ઘટી રહ્યું છે, ત્યારે આજે લઘુત્તમ તાપમાન સુરત શહેરનું 12.2 ડિગ્રી પહોંચ્યું છે અને મહત્તમ તાપમાન જ્યારે 26 ડિગ્રીની આસપાસ નોંધાયું છે। ત્યારે એટલું કહી શકાય કે સુરતમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે અને આ ઠંડી વધતા જ લોકો પણ તંદુરસ્તી મેળવવા માટે બાગ બગીચાઓનો સહારો લઈ રહ્યા છે। ત્યારે સુરત શહેરના વિવિધ બાગોમાં લોકો આવી રહ્યા છે, સાથે સાથે કોવિડ-19ના કારણે સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન થતું જોવા મળી રહ્યું છે। વિવિધ કસરતો કરીને લોકો તંદુરસ્તી મેળવવાની કોશિશ કરતા હોય છે। ક્યાંક ક્રિકેટની રમત રમવામાં આવી રહી છે, તો ક્યાંક બેડમિન્ટન જેવી રમતો પણ રમવામાં આવી રહી છે અને આ પ્રકારે જ્યારે સુરત શહેરની અંદર લોકો આવી રહ્યા છે ત્યારે પૂછીશું, કારણ કે ઠંડીનો માહોલ છે અને ઠંડીના માહોલમાં કહેવાય છે કે વહેલું ઉઠવું લગભગ અશક્ય જેવું લાગતું હોય છે। ઠંડી સુરત શહેરમાં વધી રહી છે અને આપ કસરત કરવા આવો છો, વહેલા ઉઠીને આવવું પડતું હોય છે અને ઠંડીનો માહોલ છે, બહુ સારી વાત છે। ઠંડીનો માહોલ છે અને સવારના મોર્નિંગમાં આવા ગાર્ડન અમને મળે છે, એ બહુ સારું લાગે છે કે ઓપન પેલેસના અંદર જીમ કરવાનું મળે છે અને ગ્રીનિશના અંદર સવારના અંદર બોલે આપણને કસરત કરવાની મળે છે, સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને બહુ સારી વાત છે। બાગ બગીચાઓ 9 વાગે બંધ થઈ જાય છે કોરોનાને લીધે, તો એ સમય વધારવાની કોઈ માંગણી છે? ખરેખર તો વધારવો જોઈએ, કેમકે હમણાં ઠંડીના કારણે શું છે, અમે 6 વાગે આવતા હતા, હવે આના માટે અમારે છોકરાઓ બાળકો માટે 7-8 વાગે આવવું પડે છે। 2-3 કલાકનો ટાઈમ મળે અમને તો જરાક વધારે 10-11 વાગ્યાનો ટાઈમ તો રાખવો જોઈએ અમને। સમય વધારવાની માંગ છે, સાથે સાથે મહિલાઓ પણ તંદુરસ્તી માટે બગીચાઓમાં આવતા હોય છે। બેન, આપ જણાવો કે જે પ્રમાણે ઠંડી વધી રહી છે તો બીજી તરફ કોવિડ-19નો પણ નિયમોનું પાલન કરવાનું છે, બગીચામાં આપ આવી રહ્યા છે, શું કહેશો? મારું નામ સેરા સાયકલવાલા છે, હું સમાજ સેવક છું, સેવિકા છું, મહિલા સંઘ બી ચલાવું છું અને મેં આ જ્યારથી બાગમાં સાધનો થયા છે ત્યારથી આજથી 10-15 વર્ષથી હું વોકિંગ નિયમિત કરું છું કે જેથી લોકોની ઇમ્યુનિટી પાવર વધે। આ કોરોનામાં તો ખાસ જરૂર છે કે ઇમ્યુનિટી પાવર જો વધારે હોય તો કોરોનાને પણ આપણે માત આપી શકીએ છીએ। રહ્યો ઠંડીનો સવાલ, ઠંડી પુષ્કળ છે, ગોધરામાંથી બહાર નીકળવાનું પણ મન થતું નથી, પણ પરંતુ વિલ પાવર મજબૂત રાખીને સવારમાં ઉઠીને અમે આવી જ જઈએ છીએ અને અહીં સાધનો પણ ઓછા પડે છે, સાધનો માટે પણ અમને 5-5 મિનિટ વેઇટ કરવું પડે છે અને એટલું સરસ મજાનું વાતાવરણ લાગે છે, ઓક્સિજન મળે છે। અને બીજો એક પ્રોબ્લેમ એ છે કે અહીંયા ટોયલેટની સુવિધા નથી, લોકો આવે તો એ લોકોને કુદરતી હાજતે જવું જ પડે છે, સુવિધાનો એક અભાવ જોવા મળે છે, સાથે સાથે અન્ય જે વ્યક્તિ છે તેઓ પણ હેલ્થ કોન્શિયસ જે લોકો છે તેઓ બગીચામાં આવતા જોવા મળે છે। આપ જણાવો કે વહેલી સવારનો સમય છે, તાપમાન ઘટી રહ્યું છે, વહેલા ઉઠીને આવું અઘરું નથી લાગતું? સમયનો ફાયદા, મોર્નિંગ વોક કરો, શરીર સ્વસ્થ તંદુરસ્ત થાય, કઈ બીમારી નહીં થાય, ગાર્ડનમાં આવવાનું, બધું એક્સરસાઇઝ કરવાનું, ફિઝિકલ માટે લોકો બગીચામાં આવી રહ્યા છે, કસરત કરી રહ્યા છે, ત્યારે સુરતવાસીઓ આમ પણ હેલ્થ કોન્શિયસ તો કહેવાય જ છે, પરંતુ હવે જ્યારે ઠંડીનો માહોલ વધી રહ્યો છે ત્યારે 9 વાગે જે બગીચાઓ બંધ થતા હોય છે એ બગીચાઓનો સમય વધારવા માટેની એક માંગણી પણ સુરતમાં જોવા મળી રહી છે।
कैमरामैन राकेश राजपूत साथ संजय महंत मंतव्य न्यूज सूरत। तो हाल बुलेटिन में बस आटलू ज। वधु समाचार माटे जोता रहो मंतव्य न्यूज। नमस्कार।